રામ રામ માતાને મહાર ભાવને આચરણ રાખી એવી શુભેચ્છા આપું છું. પાંચ વાગે ઉઠી પછી મેં કોળી કોળી વાળી, બ્રશ કરી, રોટલી ચા બનાવી ને નાસ્તા પાણી કરી, વાસણ કરી, કચરા પોતા પણ કરી ને પછી મેં જો અત્યારમાં કપડાં ધોઈને કુવાર બટેટાનું શાક બનાવી ને રોટલા બન્યા છે. રોટલા બનાવીને જો હવે વાડી જવા માટે તૈયાર થઈ ગયું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના દેજો. અમી જાય છે વાડીએ. હેલો ફેમિલી, કેમ છો? મજામાં બધા મિત્રો, જય માતાજી, રામ રામ. થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ, ત્યાર જાય છે વાડી. હવે થોડું કામગીરી હતી આપણે દત્તાળને, તો કરી નાખી છે કમ્પ્લીટ. હવે વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે. નહીં પહેલાં નીકળી ગઈ હું ને ભીમજીભાઈ ને, એ થોડુંક દત્તાળની કામગીરી હતી, કે બપોરને ફિટ કરવાનું હતું તો કમ્પ્લીટ કરી દીધું છે. બરાબર જાય છે વાડીએ, તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. થોડુંક લેટ થઈ ગયું છે, થોડુંક થઈ ગયો છે, પવન જરી કઈ નથી આવ્યા હતા. અહીંયા રોટલા નું કામ ચાલુ છે, નયના બનાવે રોટલા, તમને બતાવું. લગભગ તો ગુજરાતી ને તો કઈ રોટલા જોઈ, જો આપડે દેશી મઢા દેશી બાજરાના રોટલા ચાલુ છે કામગીરી. હું શીખું ને શું કહે, અમુક આપણે યુટ્યુબ ફેમિલી મિત્ર જે સિટીમાંથી જોતા હોય એને આપણે બતાવી દઈએ. તો જો આ બાજરાનો લોટ છે, ચાળવાની કામગીરી ચાલુ છે. બાજુમાં નિમક રાખેલું છે, તો માખી છે બહુ ગરમની. ચાલો અડદની દાળ ને દેશી રોટલા ખાવા. બપોરા થઈ ગયા છે, બેઠી ગયા છે બધા જમવા. તો હાલો બધા બપોરા કરવા. ગામડામાં તો અમારે જો મઢા રોટલા હોય ને શું કહેવાય, અડદની દાળ ને એવું હોય બપોરે તો વધારે. તો હાલો બધા બપોરા કરવા. તાજા તાજા સીબડાનું અથાણું છે, બેઠી ગયા છે બપોરા કરવા. બપોરા કરી લઈએ, બ્લોગમાં કન્ટિન્યુ બના રહે. ત્રણ વાગે સા પીવું એટલે સાપ મૂકી દીધું ડાયરી. ચાલો જાય છે આપણે, ઓલું ખેતર છે એમાં લેવા એમ છે જડું મોટું. લોકમાં કન્ટિન્યુ બના રહેજો, જાય છે ખેતર. આવી ગયા છે દાતરડી લઈને નેદવા. નહીં તો જો લાગી ગઈ છે, લાગી જાય. લોકમાં કન્ટિન્યુ બના રહેજો, એટલે ભક્ત મારી પાસે નેદાવી પાછી એવું લાગે. ઉપરી વાળા જગાડી દીધા છે બરાબર. તો હાલો બધે નેદવા, કારણ કે આ ખેતરમાં ફિહોટ જેવું છે એટલે લેવા એમ છે. બાકી તો કઈ લેવાય એમ ના હોય. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો કેટલા
દસ બાર પાટલા લેવાઈ ગયા અને રહ્યા છે. કેટલા રહ્યા છે? 15-17-18 રહ્યા છે. તો પ્રેમજીભાઈ આવી ગયા છે. અહીં ઉકળાટનું કંઈ ઉભા એમ નથી, બેઠો એટલે ઉકળાટ શરૂ થઈ જાય છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અમે નેરણું ચાલુ કરી દઈએ. બાકી હાલો નેદવું હોય રાત્રે લઈને આવી જાઓ. થોડા દિહાડે તારા દેખાઈ ગયા બધાય. પવન લાગતો નથી એટલે રેપઝેપ થઈ ગયા બધા. હા હું તો આખો પલ્લી ગયો. થોડા દિહાડે તારા દેખાઈ ગયા. કઈ નઈ, ક્યારે નીકળી ગયો, બે ત્રણ ત્રણ આવી ગયા રાપા કાઢી નાખ્યા. આવી ગયા પાછા વાડીમાં. મેરે બે ગુલાબ છે પણ જતો ઘરે. મસ્ત મસ્ત ગુલાબ ખીલી ગયા છે. આપડે વારો પડી દીધો. કડીક જોવામાં લેવાય એમ હોય તો જોઈએ, ટ્રાય કરીએ. ગારો તો લાગશે પણ થોડું થોડું રી લેવાય. સમજી ભાઈ શરૂઆત કરી દીધી. બે ખરાપા રહ્યા છે પણ આમાં જ છે આપડે. ખડનો ડૂસો થોડી વાર ને દે, ઘરે જવાનો ટાઈમ થઈ જાય. જે થોડુંક લેવાનું એ ઓછું થાય ને પાકી જાય. તો બી આવી ગયું બધું. વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. એટલે ક્યાં છે આ? હે મોર બોલી ગયા ને? પીઝા કાઢી ગયા ખડ ના. ઘટે ને એવું એટલે આમ જોઉં તો ખડ ચુસ્તી. હા શું કહેવાય, પડ્યા તો લાગે ને એવું. બરાબર નહીં ના ખોવાઈ ગયું જશે ખડમાં. ગાળું નથી આવતું, જવાય અમે નથી, ભગાય અમે નથી. બે દીમાં વરસાદમાં તો બે એટલે આમાં તો ક્યારે ના લે, કલાક થઈ તો હજુ તો એક એક રહે ભાઈ. હેલું રાપું જોઈ લો. અમારું રાપું લેવાઈ ગયું. એ જો અહીંથી એટલું લેવાઈ ગયું. હા કુત્યા થયા થઈ ગયું. કાલ જો વરસાદ બરસાદ ન આવે તો ઘણખરું લઈ લેવું, પણ આમાં રાપું જ નથી આવતું. તો નહીં નહીં ગતિ ત્યાં તો કંઈ બોલતું નથી કંઈ. હે તો હું રહ્યું થોડુંક, પણ કોઈ ગતા એક એકબીજાને જડતા થઈ ગયું. રહ્યું થોડું પણ લેવાય એમ નથી. વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ઘડીક ગયા જો વરસાદ પછી ગાયબ થઈ ગયો. આમ ઓલી બાજુ હશે, આપણે આ બાજુ નથી. બરાબર વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. બાકી અમે આજ કંઈ ગતા નથી જડતા. આમાં ભીમજીભાઈ તો કંઈ બોલતા નથી. જો સાયકલ થઈ ગયા હતી, થોડુંક રાપું લીધેલું આવી ગયું હતી. જામી ગયું છે પણ ખડ. ડોસા થપા લાગી ગયા ખડને. કેટલી વાત નીકળી? જાઈ જતો મેરેજથી ખડનો નેરું કેવું છે ખડે? જોતો હોય તો એ ખડ નો જડે. મેં અત્યારે નથી રાખવું તો ખડ હા થપા લાગી ગયું. હલો ફેમિલી,
નીકળી ગયા ઘરે, પણ આમ જઈ ગયો જણાવાલા ગાંડા આવ્યા છે. એ તો શર્ટ પહેરેલો હોય એટલે કઈ દેખાય નહીં. આપણે કઈ અમારે હોય એ નહીં પહેરેલું હોય એટલે ખડ પાછો લઈએ ને ગરમી નો પરસેવો હાવ ધોમ હાલ્યો જતો હતો એટલે મસી ગયા છે ફૂલ. બરાબર, આજના વર્ગમાં એટલું જ રાખશું. પછી હું કઈ વધારે લેવામાં તો તમને પછી વધારે લોંગ થઈ જાય. બરાબર, તો આજનો વ્લોગ કેવો લાગ્યો? કારણ કે આજ તો આ ખડમાં કઈ ખોવાઈ જ દીધી, કારણ કે ખડ જ એવું થઈ ગયું છે ને ખાલી રિયા થોડાક પાટલા, પણ આમ શું કહેવાય વરસાદ થઈ ગયો ને આપણે ઓલું થોડુંક ઓર્ગેનિક ખાતર નાખેલું હતું, બે હારે થઈ ગયું એટલે ખાલી 3 દિવસમાં ને તો આમ ગંજાર થઈ ગયો ને કે પહેલાં એવું કાંઈ એટલું બધું હતું નહીં, સારો ભાઈ એ રીતનું થઈ ગયું છે. બરાબર, આજના વ્લોગમાં એટલું જ રાખ્યું. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, અને નીચે આપેલું બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો એટલે અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજના વ્લોગમાં એટલું, ફરી મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.